लेटा विजयादशमीना पावन पर्व पर राजपूत समाज अने हाइर समाज द्वारा शस्त्र पूजन करवामां आव्युं। राजकोट जिल्लाना उपलेटामां दशेराना पावन पर्व निमित्ते राजपूत समाज तेमज आहिर समाज द्वारा शस्त्र पूजन करवामां आव्युं हतुं। भगवाने रामे असुरी शक्ति धरावता रावणने हणी विजय प्राप्त कर्यो हतो। आ अवसर एटले विजयादशमी, त्यारे आजे उपलेटाना राजपूत समाधि दर वर्षनी परंपरा मुजब आ वर्षे पण राजपूत समाजथी उपलेटाना बस स्टेशन चक, बापूना बाबला चक, गांधी चक थઈને રેલવે સ્ટેશન પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ખીજડાના વૃક્ષ પર જઈ વિધિવત શસ્ત્ર પૂજન કરાયા હતા। રાજપૂત સમાજ દ્વારા જણાવ્યા પ્રમાણે છેલ્લા વર્ષોથી તમામ સમાજ તેમજ આગેવાનો સાથે મળી રેલીનું આયોજન કરી શસ્ત્ર પૂજન કરી રહ્યા છે, જેમાં ઉપલેટા દરેક સમાજના આગેવાનો દ્વારા જાહેર માર્ગો પર ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, વિપુલ ધામેચા, ઉપલેટ। આજ રોજ વિજયાદશમીના તહેવાર નિમિત્તે ઉપલેટા આહિર સમાજ દ્વારા ઉપલેટા આહિર સમાજ ખાતે અસ્ત્ર શસ્ત્રનું પૂજન કરવામાં આવેલ હતું। આ શસ્ત્રનું પૂજન કરવા માટે અમારા રાજુ બધા કરાવેલું હતું। ઉપલેટા વિસ્તારના આહિર સમાજના ઘણા બધા આહિર સમાજના અગ્રણીઓ યુવાનો પોતાના શસ્ત્રો લઈ અને પોતાનું અહીંયા પૂજન વિધિ કરવા માટે આવેલા હતા। દર વર્ષે આ શસ્ત્રનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। ખાસ સમાજના અગ્રણીઓને કહેવાનું છે કે આ શસ્ત્ર પૂજન વિજયાદશમીની છે, દરેકે હાજરી આપી વધારે વધારે આપીને પોતાના શસ્ત્રનું પૂજન કરાવવું અને આહિરની ઓળખ અને પહેચાન આપવાની। ઉપલેટામાં વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું। આહિર સમાજ દ્વારા દર વર્ષે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। કોરોનાને કારણે ગત વર્ષે આપણે કરી નતા શક્યા અને આ વર્ષે પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ એકદમ સાદાઈથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। શસ્ત્ર પૂજનની જરૂરિયાત આવનારી પેઢી એના વારસાથી વાકેફ થાય કે આ સમાજે જેને કહેવાય ને કે એક સમાજ એવો છે કે જેણે કાયમી દીકરા દીધા છે, તો આ વારસો જળવાઈ રહે અને આવનારી પેઢી પણ અન્ય સમાજો માટે બલિદાન આપે, પોતાના સમાજનું રક્ષણ કરે, દેશનું રક્ષણ કરે, ફોજમાં ભરતી થાય યુવાનો, એના માટે એનામાં જાગૃતતા આવે એના માટે આ શસ્ત્ર પૂજનનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। એટલે હર હંમેશ ફરી એકવાર કહું કે આહિર એટલે બીજાના માટે જીવતો વ્યક્તિ, એને આહિર કહેવાય। તો વિજયાદશમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।